हेलो, नमस्कार मित्रों, जय माता जी। केम छो बधाय? आई होप के बधाय मजामां जशो। तो आजे जाजा समय पछी आपणे आ व्लॉग अने आ एक नवी सिस्टम जे आपणे टेकनिकली पाछळ करेली छे एनो विडियो लईने आव्या छीए। हवे एमां एवुं छे के अत्यारे जे पंजाबी टाइपमां आवे छे छपरी, ए छपरी पण आवे छे અને એમાં મ્યુઝિક સિસ્ટમ પણ આવે છે। તો એમાં એવું થાય છે કે જે છપરી પંજાબી સિસ્ટમની હોય એ ઊંચી વધારે હોય છે, જેથી કરીને આપણે ખેતરમાં જ્યારે ટ્રેક્ટર રાખતા હોય તો તડકાનો સામનો આપણે કરવો પડે છે। એટલે એની જગ્યાએ આપણી જે છપરી હોય એની એ રહી જાય અને આપણે જે મ્યુઝિક સિસ્ટમ છે એ પણ આ રીતની પંજાબ ટાઈપ થઈ જાય। તો કઈ રીતનું ગોઠવણી કરેલી છે તમને કહું કે કઈ રીતે આપણે જે કરેલું છે। તો આજે ગાળો આપણે જે પેટી છે એ પેટી આપણે 36ની છે, 36ની લંબાઈ છે અને ઉપરની જે પહોળાઈ આપણે 14 ઇંચ છે। તેનું આપણે એક બનાવી લીધું પહેલાં, જે આ 2 ઇંચનો એંગલ છે, 2x2નો એંગલ છે અને આ 2નો પાટો છે। આ 2ને પાટા અહીંયા રાખવાથી જે રોદો કે વધારે બમ્પ કે કંઈ પણ આવે તો નીચે કે વેલ્ડિંગ તૂટવાની કે બીક ના લાગે ક્યાંય, એટલા માટે આ પાટાનું કરેલું છે। એનાથી નીચે આપણે આવીએ તો અહીંયા આપણે 6ની નટ બોલ્ટ આપેલા છે, જેથી કરીને આપણે આ સિસ્ટમને કે છોડાવી હોય તો પણ છોડાવી શકીએ। તમે જોઈ શકો છો અને આ જે ચોરસ ચોરસ આખી આખી ફ્રેમ છે એની નીચે જ આપણે આમાં અંદર બોલ્ટની એંગલ આપણે એકની અંદર 1.5નો એંગલ આપણે વેલ્ડ કરેલો છે અને પછી નીચે આપણે લાઇટની વ્યવસ્થા કરી છે। લાઇટની વ્યવસ્થા આપણે છપરીમાં પણ કરેલી છે, તમે જોઈ શકો છો બંને બાજુ। પણ એ છતાંય વખતે જો અહીંયા આપણે નીચે કંઈ પણ લાઇટની જરૂર પડે તો એટલા માટે જ આપણે લાઇટની અહીંયા એક બોલ્ટ ચોંટાડી દો, એટલે કંઈ પણ જરૂર અહીંયા નીચે આપણે જરૂર હોય તો થઈ શકે। એના પછી આ પણ છે 2x2નો જ છે એંગલ, એ નીચે સુધી પંખામાં ને પંખામાં જ આવે છે અને પંખામાં આપણે 1, 2 અને 3 અને નીચે 4, કુલ 1 પંખામાં 1 સાઈડમાં 4 નટ બોલ્ટ આપણે ચોંટાડેલા છે અને આ બાજુ પણ સેમ એ જ રીતનું છે। અને આ મ્યુઝિક સિસ્ટમમાં આપણે જે પાછળ છે સીટ ઉપરથી કોઈને એવું લાગતું હોય ખેડૂત મિત્રોને કે પાછળ જોવામાં તકલીફ પડે કે, પરંતુ એવું કંઈ થતું નથી। અમારે પણ જાજુ ખેતરમાં જ હાંકવાનું હોય છે, ટોલીમાં અમે ટ્રેક્ટર નથી હાંકતા, તો પાછળ ખેતીમાં હાંકતા હોય એટલે પાછળ વધારે જોવું પડતું હોય, એટલા માટે આપણે પાછળ પણ સરસ રીતે દેખાય રીતની જે ગોઠવણી કરીને પછી જ કરેલું છે। તો આપણે સીટ ઉપર ચડીને તમને બતાવું, તો પાછળ પણ તમે જોઈ શકો છો સીટની ઉપરથી એટલી જગ્યા છે આપણે જોઈ શકીએ એટલું, અને આરામથી દેખાઈ જાય છે, નીચે પણ જાજુ ઝૂકવું ના પડે એ રીતનું છે બધું ગોઠવણી આપણે કરેલી છે। અને આમાં મ્યુઝિક સિસ્ટમમાં જે આપણી પાસે ટેપ સાદું હોય એ જ છે, કોઈ પણ જાતનો ફેરફાર નથી કરેલો। આ જે સ્પીકર તમે જોવો છો એ બંને 18-18 ઇંચના ઊંચાઈની સ્પીકરના હતા, એ આપણે પહેલાં પંખે હતા એ જ અને આપણે ઉપર ચડાવી દીધા છે, જેથી કરીને પંખામાં વધારે આપણે સકડાઈ ના પડે અને કોઈ પણ ખેડૂત મિત્રોને બેસવું હોય તો બેસી શકે। અને આમાં 10 બસોના સ્પીકર છે અંદર, એનો પણ જો કોઈને વિડીયો કે એની મ્યુઝિક સિસ્ટમ સાંભળી હોય તો વિડીયોમાં કમેન્ટ કરજો। અને પછી જે આપણે જે સાદું ટેપ આવે છે એ જ છે, અને આ ટેપમાં એક ફેરફાર એવો છે કે સાદા ટેપમાં 44-40ની IC હોય છે અને આ ટેપમાં
આપણા 73-88 છે એ નામની આઈસી છે, એટલે વાવવામાં સરળતા રહી છે. તો ખેડૂત મિત્રો, હવેથી આવા વિડીયો લઈ અને આપણે રેગ્યુલર મળતા રહીશું. તો આપણી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો લાઈક કરજો. તો મળીશું આવા જ વિડીયોમાં ફરી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.